વિકાસના માટે ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં લડાઈ લડીને ખેડૂતોમાં તમે વિચાર કરો યુરિયા, આ યુરિયામાં શું થતું હતું ભાઈ? યુરિયા નામ પડે ખેડૂતનું અને જાય કેમિકલની ફેક્ટરીમાં. આપણે એને નીમ કોટિંગ કર્યું એટલે કેમિકલવાળાની દુકાનો બંધ. હવે એ મારી પણ નારાજ થાય કે આ અમારું લૂંટી ગયા મોદી સાહેબ આવીને, પણ ખેડૂતોને મળવું જોઈએ કે ના મળવું જોઈએ? હવે ભાઈઓ, તમને આ ઘણા વાળા લોકો કહે છે બધા જાત જાતનું, જરા હું તમને સમજાવું. તમને ખબર છે યુરિયા ક્યાંથી આવે છે? આપણે વિદેશમાંથી યુરિયા લાવવો પડે છે. આપણી પાસે પૂરતો યુરિયા બનતો નથી, કે એના માટે જે ચીજો જોઈએ એની કમી છે આપણા દેશમાં, એટલે યુરિયા આપણે બહારથી લાવવું પડે. વિદેશોમાં હવે આ કોરોનાના કારણે, કોરોના લડાઈના કારણે કોઈ યુરિયા મોંઘું થઈ ગયું. આજે યુરિયાનો દુનિયામાં શું ભાવ છે ખબર છે? એક થેલી યુરિયા આપણે 2000 રૂપિયામાં લાવીએ છીએ. કેટલામાં? જરા જોરથી બોલો, અમારે ધીમા બોલો ના ચાલે. કેટલામાં લાવીએ છીએ? કેટલામાં લાવીએ છીએ? ઉભા રહેલા બોલો જરા. કેટલામાં લાવીએ છીએ? કેટલામાં લાવીએ છીએ ભાઈ? એક યુરિયાની થેલી 2000માં લાવીએ છીએ. અને તમને ખેડૂતોને કેટલામાં આપીએ છીએ? 270 રૂપિયામાં તમને થેલી આપીએ છીએ ભાઈ. આ બધો બોજ, આ બધો બોજ આ તમારો દીકરો મોદી ઉપાડે છે ભાઈ. અને હવે તો આપણે નેનો યુરિયા બનાવી રહ્યા છીએ. એક થેલી યુરિયા જેટલું કામ કરે ને એટલું એક બોટલમાં આવી જશે. હવે પાણીમાં મિક્સ કરીને છાંટી દો, તમારું કામ પૂરું. ખેડૂતોનું ભલું કરવાનું, ભ્રષ્ટાચાર જાય એના માટે આપણે કામ કરી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, કોંગ્રેસવાળાને ખબર હતી કે ગામમાં 2-4 જણને હાચવી લે એટલે એમની દુકાન ચાલતી હતી. મોટા મોટા લોકોને હાચવી લે એટલે એમનું બધું ચાલતું હતું. અને પેલા મોટા લોકોએ નીચે બધાને કહી દે કે બધું હું કયું કરવાનું છે. હવે જમાનો બદલાઈ ગયો કે નહીં? આ કોંગ્રેસે એમાંય ભ્રષ્ટાચાર કર્યો ભાઈઓ, એમાંય ભ્રષ્ટાચાર કર્યો. દેવા નાબૂદીના નામે જેના ઘેર 2-2 ટ્રેક્ટર હોય ને એના દેવા નાબૂદ થાય, અને પેલો નાનો વીઘું 2 વીઘું જમીનવાળો મારો નાનો ખેડૂત હોય એ બિચારો વલખા મારતો હોય, વ્યાજે પૈસા લઈ લઈને મરતો હોય. દીકરી પરણાવી હોય તો એને ખેતરો ગીરવે મૂકવા પડે ત્યારે માંડ દીકરી પરણાવી શકે. આવા દિવસો કરી ગયા. ભાઈઓ બહેનો, આ હું તમારી વચ્ચે મોટો થયો હતો, બનાસકાંઠાના ગલી મહોલ્લાનું ઓળખું. અહીંની ધૂળ ફાકેલી છે એટલે આ તમારા દીકરાને સમજણ જેટલી પડે એટલી એમને ના પડે ભાઈ. એટલે મેં શું કર્યું, પીએમ કિસાન સન્માન નિધિ લઈ આવ્યો. પીએમ કિસાન સન્માન નિધિ લઈને આ દેશના જે સીમાંત ખેડૂતો હતા, જેની ભીગું 2 વીઘું જમીન હોય, એને વર્ષમાં 3 વાર સીધા એના ખાતામાં 2-2 હજાર રૂપિયા જમા કરાવી દીધા. ભાઈઓ, 2 લાખ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં પહોંચાડ્યા છે. 2 લાખ કરોડ રૂપિયા. ભાઈઓ બહેનો, એકલા બનાસકાંઠામાં 5 લાખ ખેડૂતોને 1000 કરોડ રૂપિયા એમના ખાતામાં મોદીએ મોકલ્યા છે. અને વચમાં કોઈ કટકી કંપની નહીં ભાઈ, કોઈ વચેટીઓ નહીં. મોદી ત્યાંથી 1 રૂપિયો મોકલે એટલે તમારા ખાતામાં સીધે 100-100 પૈસા આવી જાય.